મેથ સાયન્સ કોર્નરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. નમસ્તે મિત્રો, આપણે આ ચેનલ પર ગણિત અને વિજ્ઞાનના જુદા જુદા પ્રશ્નો છે એ જોઈ રહ્યા છીએ. આજે આ શ્રેણીમાં ધોરણ છઠ્ઠાના વિજ્ઞાનનું 13મું પ્રકરણ જે છે ચુંબક સાથે રમત, તેના કુલ 35 પ્રશ્નો છે. શરૂઆતના આપણે 20-25 પ્રશ્નો છે એ અગાઉના વિડીયોમાં આપણે જોઈ ગયા છે. તે તમારે તે વિડીયો જો તમે ના જોયો હોય તો તેની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં અને ઉપર જે આઈ લખેલો છે ને ત્યાં આપી દઈશ. ચલો આજે આપણે આગળના પ્રશ્નો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 26 છે. નીચે રમકડાની ગાડી દર્શાવેલી છે, તેને પોતાની તરફ લાવવા માટે માણસ પોતાના હાથમાં રહેલા ચુંબક દ્વારા શું કરશે? જો અહીં ગાડી છે એની ઉપર ચુંબક છે, અહીં એન ધ્રુવ છે, અહીં એસ ધ્રુવ છે, તો હવે નજીક લાવવો હોય તો શું કરવું પડે? તો કે આ એન ધ્રુવ પાસે એસ ધ્રુવ લાવવો પડે, અથવા આ એસ ધ્રુવ છે એની પાસે એન ધ્રુવ લાવવો પડશે. એટલે કે ઓપ્શન એ પણ સાચો છે અને ઓપ્શન બી છે એ પણ સાચો છે. એટલે કે એ અને બી બંને સાચા છે. આ એન ની બાજુમાં જો આપણે એસ ધ્રુવ લઈ આવીશું તો પણ ગાડી છે એ આ બાજુ આવશે, આ એસ ની બાજુમાં જો એન ધ્રુવ લાવશું તો પણ આ બાજુ આવશે. એટલે કે એ અને બી બંને સાચા છે. એ ઓપ્શન કેમ આપેલો છે? ઓપ્શન ડી માં આપેલો છે. ત્યારબાદ જોઈએ પછીનો પ્રશ્ન. જો આ પ્રશ્ન બરાબર સમજવાનો છે, પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ કઈ દિશામાં હોય છે? પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ કઈ દિશામાં હોય? તો એ હંમેશા કેમ હશે? ઉત્તર દિશામાં હશે. અહીં દક્ષિણની જગ્યાએ જો ઉત્તર આપેલું હોત તો શું આવે જવાબમાં? તો જવાબમાં આવે દક્ષિણ છે એ જવાબમાં મળે આપણને. આ પ્રશ્ન આજે છે એને સ્ટાર કરીને રાખીએ, કેમ કે આ બરાબર સમજજો આપ. ત્યારબાદ 28મો પ્રશ્ન, શું આપેલું છે આપણને? તો કે આકૃતિમાં એક્સ ચુંબક, આ ચુંબક કયું છે? એક્સ ચુંબકના એન ધ્રુવ પાસે વાય ચુંબક આકર્ષાવાથી બનતા સળંગ ચુંબક પી અને ક્યુ ના છેડા કયા ધ્રુવ તરીકે વર્તશે? જો અહીં બરાબર સમજીએ, અહીં એન છે તો અહીં કયો હશે? એસ હશે. અહીં એન છે તો અહીં કયો હશે? એસ. અહીં એસ છે તો અહીં કયો હશે? એન હશે. તો હવે 28મા પી પાસે એસ ધ્રુવ અને ક્યુ પાસે એન ધ્રુવ છે એ તરીકે વર્તશે. એટલે કે ઓપ્શન એ છે એ આપણો સાચો જવાબ મળશે. ત્યારબાદ જોઈએ 29મો પ્રશ્ન, શું આપેલું છે? તો કે એક ચુંબક છે, એક્સ નામનું ચુંબક છે, એનો ટુકડો થવાથી નવા ચુંબકના પી અને ક્યુ છેડા કયા ધ્રુવ દર્શાવશે? જો અહીંથી આ ચુંબક છે એના કટકા થઈ ગયા, એટલે કે એક ચુંબકમાંથી કેટલા ચુંબક થયા? બે ચુંબક થયા. તો અહીં આ પી પાસે છે એ કયો ધ્રુવ આવશે અને ક્યુ છે એની પાસે કયો ધ્રુવ આવશે તે આપણે શોધવાનું છે. તો જો અહીં પી છેડો છે એ કઈ રીતે વધશે? તો કે જો આ એસ તો અહીં થઈ ગયું કટકા થયા, એટલે આ એન તરીકે વધશે અને ક્યુ છે એ એસ તરીકે વધશે. એટલે ઓપ્શન બી છે, કટકા થયા ને એટલે એક ચુંબકમાંથી કેટલા ચુંબક થયા? બે ચુંબક થયા. અને કટકા થયા એટલે એની ચુંબકત્વ છે એ ઓછું થશે. ત્યારબાદ 30મો પ્રશ્ન છે, નીચે આપણને ત્રણ ક્રિયાઓ આપેલી છે જે શેના માટે? તો કે ચુંબકત્વ નાશ કરવા માટે જવાબદાર છે. ક્રિયા એક છે એમાં ચુંબકને ગરમ કર્યું છે, ક્રિયા બે છે એ ચુંબક છે એની ઉપર હથોડીથી ટીપ્યું છે, અને ક્રિયા ત્રણ છે તેમાં ચુંબક છે હાથમાંથી પડી ગયું છે. તો આ ત્રણમાંથી કઈ ક્રિયા છે એ ચુંબકત્વનું નાશ કરવા માટે જવાબદાર છે? ફક્ત એક જ ક્રિયા એક, ફક્ત ક્રિયા બે, ફક્ત ક્રિયા ત્રણ, કે ત્રણે ત્રણ? તો અહીં 29મા પ્રશ્નમાં જવાબ શું આવશે?
डी छे। आ त्रणे त्रण द्वारा छे ए चुंबकनुं चुंबकत्व छे नाश पामशे। एटले के तमे जो चुंबक साथे रमत करता हो तो तेने गरम नहीं करवानुं, ते हाथमांथी पड़ी न जाय तेनो ख्याल राखवानो, अने तेने टीपवानुं नथी। त्यारबाद नीचे चार चुंबको आपेला छे, चुंबक ए, चुंबक बी, चुंबक सी अने चुंबक डी। एमांथी नाड़ चुंबक कयो छे? तो के जे जेनो आकार छे ए घोड़ानी नाड़ जेवो होय ते नाड़ चुंबक थशे। तो के कयुं? फक्त चुंबक सी छे। ऑप्शनमां पण सी ज आव्यो, चुंबक सी छे, नाड़ चुंबक छे। त्यारबाद जोईए 32मो प्रश्न। અહીં ત્રણ ક્રિયાઓ આપણને આપેલી છે કે જેના દ્વારા કૃત્રિમ ચુંબક બનાવવા માટે યોગ્ય છે। જો અહીં આ રીતે છે, એ ચુંબક છે અહીં લઈ જઈ અને આ એક દિશામાં ફેરવ્યું, ફરીથી એમ જ અહીં એક જ દિશામાં, અહીં તો કે અહીં પણ એક જ દિશામાં ફેરવ્યું છે। તો કે જો અહીં જવાબ શું આવશે? તો કે ક્રિયા એક, જો આ જે ક્રિયા છે ને, અહીં ચુંબક આ રીતે તો ગયું છે, પછી ફરીથી નીચે પાછું આ રીતે આવ્યું, એટલે ક્રિયા એક છે એના દ્વારા કૃત્રિમ ચુંબક બનશે, અહીં બે દ્વારા બનશે નહીં, અને ક્રિયા ત્રણ દ્વારા બનશે। એટલે કે 32મા પ્રશ્નમાં જવાબ શું આવશે? ઓપ્શન ડી છે એ આપણને જવાબ મળશે। એટલે તમારે પણ કોઈ પણ લોખંડના ટુકડાને ચુંબક બનાવવો હોય તો તેને એક જ દિશામાં, કાં તો જમણેથી, કાં તો જમણેથી ડાબે, અથવા તો ડાબેથી જમણે, એક જ દિશામાં ચુંબક છે એને ફેરવવું પડે, તો લોખંડનો ટુકડો છે એ પણ ચુંબક બની જશે। ત્યારબાદ ચુંબકની સાચવણી માટે કયું ચિત્ર યોગ્ય છે? ચિત્ર એક કે ચિત્ર બે? તો અહીં આ જો છે વચ્ચે શું છે? તો કે વચ્ચે એક કટકો છે, એ શેનો મૂક્યો છે? આ લાકડાનો ટુકડો છે। અહીં આ લાકડાનો ટુકડો છે એ બંને ધ્રુવ પાસે મૂકેલો છે। તો આ બંનેમાંથી કયું યોગ્ય છે એ આપણે નક્કી કરવાનું છે। તો કે બંને યોગ્ય છે, આ પણ યોગ્ય છે અને આ પણ યોગ્ય છે। એટલે ચિત્ર એક અને ચિત્ર બે બંને, એટલે ચુંબક જ્યારે પણ તમે ચુંબક છે તેની સાથે પ્રયોગો કરવાનું બંધ કરીને મૂકવાના હોય ત્યારે આ બંનેમાંથી એક રીતે છે ચુંબક છે મૂકવાના। ન મૂકીએ તો શું થાય? તો કે ધીમે ધીમે તેનું ચુંબકત્વ છે ઓછું થઈ જશે। ત્યારબાદ 34મો પ્રશ્ન। હોકા યંત્રની મદદથી દિશા નક્કી કરતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખશો? આપણને બે વસ્તુ આપી છે, આપણને બે વસ્તુ આપેલી છે, આ એક પણ નહીં તો જવાબમાં આવશે જ નહીં। પેલું, હોકા યંત્રને સમતલ જગ્યા પર મૂકીશું। હોકા યંત્રની ચુંબકીય સોયનો ઉત્તર અને દક્ષિણ છેડો અને ચંદા પર દર્શાવેલ ઉત્તર અને દક્ષિણ એક બને તે રીતે ગોઠવીશ? તો કે આ બંને છે, આ બંને ધ્યાન રાખવાનું જ છે આપણે, એટલે જવાબમાં શું આવશે? ઓપ્શન સી, એ અને બી બંને છે, આ બંને વસ્તુનું જ ખ્યાલ રાખીએ તો આપણને દિશા છે એ સચોટ મળશે। ત્યારબાદ 35મો અને આ પ્રકરણનો છેલ્લો પ્રશ્ન જોઈએ આપણે। નીચે દર્શાવેલ ચુંબકોને કેટલા ધ્રુવ હોય છે? અહીં જુદા જુદા ચાર પ્રકારના ચુંબક આપેલા છે આપણને, આ ચારે ચાર ચુંબકને કેટલા ધ્રુવો હોય? તો કે કોઈ પણ ચુંબક લો તમે, આકાર કોઈ પણ હોય, તેને હંમેશા કેટલા ધ્રુવ હોય? બે ધ્રુવ, એટલે કે આને પણ બે ધ્રુવ છે, આપણે નામ આપીએ તો આ એન એસ એન એસ એન એસ, આ જે ગોળો છે, ગોળાકાર ચુંબક છે, એમાં પણ એન અને એસ છે એ બંને રહેલા હોય છે। આ સાથે છે આ પ્રકરણ છે આપણે પૂરું કરીએ છીએ। હવે પછીના વિડીયોમાં આપણે નવું પ્રકરણ, નવા પ્રશ્નો લઈને મળીશું। ત્યાં સુધી આવજો દોસ્તો।